संसार में मणस जयरे बीजा साथ व्यवहार में आए संसार ने बात करूँ छो साधना ने नहीं बात करूँ संसार में व्यक्ति बीजी व्यक्ति ने साथ संपर्क में आए व्यवहार में आए तेरे बेज परिणाम आए क्या राग उत्पन्न थाय क्या द्वेष उत्पन्न थाय क्या बे व्यक्तिओ वच्चे स्नेह संबंध बंधाए मित्र बने सारा संबंधों बने अने क्या ये बे झगड़े राग ने द्वेष ये सिवाय क्या परिणाम नहीं संसार ना कोई व्यवहार में एटले अहीं कहूं कि अद्वेष्टा पेलो द्वेष कोई न करो એની અંદર પછી રાગ કોઈ ન કરો નહીં એમ સમાઈ ગયો દ્વંદ્વ છે ને આ દ્વેષ મટી જશે તો રાગ પણ મટી જશે કારણ કે રાગ ને દ્વેષ બે પાસાવાળા છે જો આપણને એક વ્યક્તિ પ્રત્યે રાગ થશે ને પ્રેમ તો આપણું પેન્ડ્યુલમ છે એ બીજી બાજુ જવાનું જ છે કોક વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ થશે દિવસ થવાનો ઉગવાનો એટલે આપણને ખબર છે કે એના પછી રાત આવવાની જ તે રાત આવ્યા પછી ખબર છે કે દિવસ આવવાનો જ છે પ્રકાશ થયા પછી અંધકાર આવવાનો છે અંધકાર ગયા પછી પ્રકાશ આવવાનો જ છે આ ચક્કર છે દ્વંદ્વનું ચક્કર છે આપણું ચક્કર જ છે આ જન્મે આ શરીરમાં આવ્યા પાછા જવાના પાછા બીજા જન્મે બીજા શરીરમાં આવવાના પાછા જવાના પાછા ત્રીજા જન્મે ત્રીજા શરીરમાં આવવાના પાછા જવાના એ બંધ નથી થવાનું એટલે જ્યાં સુધી દ્વંદ્વ છે ત્યાં સુધી જેમ ઘડિયાળનું લોલક છે એ આપણે એકવાર ચલાવીએ તો ડાબે જમણે ડાબે જમણે યાદ કરે છે ને લોલક સ્થિર થઈ જાય મનનું તો મેળ પડી જાય આપણું મન આવું છે લોલકને જેમ ડાબે ને જમણે ડ્વાગે ને જમણે રાગ ને દ્વેષ રાગ ને દ્વેષ એની વચ્ચે જો દ્વેષ છોડી દઈશું તો રાગ પણ છૂટી જવાનો છે તો રાગ અને દ્વેષ છે એ આપણા મનની પેદાશ છે એમાંથી નીકળવાનું અદ્વેષ્ટા દ્વેષ ન કરવો જોઈએ દ્વેષ નથી કરવો તો આપણે શું કરવું આપણે દ્વેષ છોડી દેવો છે આપણા મનથી જે કાંઈ દ્વેષ નાનો મોટો કરતા હોય તો શું કરવું તો કહે છે કે શબ્દાદિ વિષયાંશ ત્યક્ત્વા રાગ દ્વેષો વિદેશ્ય છ આ ગીતામાં કહ્યું છે 18મા અધ્યાયમાં કે રાગ દ્વેષને જો નાબૂદ કરવા હોય તો શબ્દાદિ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષયોને આપણે ઇન્દ્રિયો વડે માણીએ છીએ એટલે વિષયો પ્રત્યે આપણું મન ન જાય તો દ્વેષ ટળે હવે આ અઘરી વાત થઈ ગઈ દ્વેષ પણ એમાંથી જ થાય છે આપણો એ કંઈક વિષય છે વાસના છે કંઈક મેળવવું છે અને એમાં કોઈ વચ્ચે પડશે આપણી પ્રાપ્તિમાં એની પ્રત્યે આપણને દ્વેષ થવાનો એની પ્રાપ્તિમાં જે આપણને સહાય કરશે એના પ્રત્યે આપણને રાગ થવાનો એટલે અલ્ટિમેટલી વાત છે વિષય વાસનાની આપણે જન્મ ત્યારથી વાસના લઈને જન્મ્યા છીએ પૂર્વના જન્મોની વાસનાઓ આપણામાં ચાલુ છે એને લઈને તો જન્મ છે વાસનાની ટોટલ નાબૂદી એટલે મુક્તિ પણ એ વાસનાઓ લઈને જન્મ્યા છીએ એટલે એ વાસનાઓને પૂરી કરવા માટે જિંદગીમાં ફાંફા મારીએ છીએ તમારે પૈસા એટલા માટે જ કમાવવા છે કે તમારી વાસનાને તમારે પૂરી કરવી છે કોકને લાડુ ખાવાની દૂધપાક ખાવાની વાસના થાય તો પણ પૈસા જોઈએ ને તો એના માટે પૈસા કમાવવા જોઈએ એ સ્વાદની વાસના છે ને રસની વાસના એમ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ બધી વાસનાઓ છે વિષયો છે વાસનાના અને એ વિષયોનો ભોગ ભોગવવા માટે આપણને જે કંઈ સાધનો જોઈએ છીએ એ પ્રાપ્ત કરવામાં જો કોઈ નડે તો દ્વેષ થવાનો અને જો કોઈ સહાય કરશે તો રાગ થવાનો પણ આપણે પ્રાપ્તિ કરવાનું જ મટી જાય પ્રાપ્તિ જ નથી કરવી વાસનાનું કંઈક ક્ષય જ થઈ જાય તો પછી રાગે ક્યાં થવાનો છે અને દ્વેષ પણ ક્યાં થવાનો છે હવે વિષય વાસનામાંથી છૂટવું એ કંઈ સરળ વાત નથી
ઇન્દ્રિયોને પહેલાં બહાર જતી રોકો તો એ વિષય પાછળ દોડતી બંધ થાય, અને ઇન્દ્રિયોને બહાર જતી રોકવી એનું નામ યોગમાં પ્રત્યાહાર કયો છે. એટલે બહાર ન જાય તો એ કોઈ વિષયને ગ્રહણ કરતી નથી, ત્યારે પછી દ્વેષ રહેતો નથી. પાછો જો તમે પ્રત્યારમાંથી બહાર નીકળ્યા અને પાછી તમારી મન જો ઇન્દ્રિયો વટે બહાર ગયું તો પાછી વાસના છે, ટોટલ નાબૂદી નથી, એ તો સમાધિ સ્થિતિમાં થવાની. પણ પ્રત્યાર છે એ તમને ધીરે ધીરે દ્વેષ અને રાગમાંથી છૂટવાની તક આપે છે, એનો અભ્યાસ છે. પ્રત્યારનો અભ્યાસ થાય તો રાગ દ્વેષ ઘટે, ત્યાં સુધી રાગ દ્વેષ ઘટે નહીં, એ સાધના કરવી પડે. અને ભગવાન ગીતામાં પાંચમા અધ્યાયમાં પાછા કહે છે, જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જો ભગવાન એનું પરિણામ બતાવ્યું કે જ્ઞેય સ નિત્ય સંન્યાસી, એ જ સાચો, નિત્ય એટલે શું, સાચો, કાયમ ટકી રહેવા. પાંચ મિનિટ સંન્યાસનો દોડ કરી દે અને હું બહુ વૈરાગી થઈ ગયો છું એમ, અને પાછળથી મારે જરૂર પડે તો એ નિત્ય સંન્યાસી નથી. વૈરાગ એટલે વૈરાગ, એ કદી હટે નહીં એવો. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો યહ ન દ્વેષ્ટિ, જે કોઈનો દ્વેષ કરતો નથી, ન કાંક્ષતી, જેને કોઈ અપેક્ષા નથી, કોઈ વાસના નથી કે એને આકાંક્ષા નથી કે આ સંતોષ વાસનાનો કરવાનો છે, તો એ એનું ઉત્તમ પરિણામ છે. એટલે સાચો સંન્યાસી કોણ કહેવાય, કપડાં પહેરવાથી નથી થવાતું, પણ જો વાસનાઓ ઉપર વિજય મેળવી લેવાય તો જ સંન્યાસી છે. બાકી એમ થાય કપડાં પહેરાવી દઈને સંન્યાસી, તો જગતને ઓળખાણ આપવાની વાત છે. બધા કપડાં પહેરી લે છે એમાં બધામાં વૈરાગ આવી નથી જતો, એ તો તમને ખ્યાલ છે. એટલે કપડાં પહેરવાથી કંઈ બધું આવી નથી જતું, એમાં કંઈ બદલાય નહીં, સાધના કરો તો જ બદલાય. પછી અદ્વેષ્ટા, પછી બીજું લક્ષણ બતાવે છે કે સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. દરેક પ્રાણી પ્રત્યે એને કોઈની પ્રત્યે શત્રુભાવ નહીં, મૈત્ર અને કરુણ, કરુણાભાવ, કે કોઈનું દુઃખ હોય તો એને જોઈને પોતે દુઃખી થાય, એ સર્વભૂતાનામ મૈત્ર. વિશ્વામિત્ર ઋષિનું નામ વિશ્વામિત્ર શું કામ પીડ્યું, એનું નામ તો બીજું હતું પહેલાં રાજા દરેક, પણ વિશ્વામિત્ર કહેવાય કે એ જેને જેને દુઃખ પડ્યું એની મદદે દોડી ગયા. ત્રિશંકુ રાજાને સ્વર્ગે જવું તો સદે તો એનો યજ્ઞ કરાવવા માંડી ગયા, એમ ઘણાને એમણે મદદ કરી અને બધાને મદદ કરવા ગયા, એમાં એમની સાધનાની શક્તિ એમાં વ્યય થઈ ગઈ, એટલી વાર એમનું તપ ઓછું થઈ ગયું. પણ એ તો મહાપુરુષ હતા, સર્વશ્રેષ્ઠ સાધક હતા, તો પાછા એ છેક